નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 2 મહિના પૂર્વે પોરબંદર જિલ્લામાં MHWના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ 2 મહિના બાદ આ પરીક્ષાનું પરિણામ ન આવતા પોરબંદર જિલ્લા NHUI દ્વારા યુનિવર્સિટીના કુલપતિને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પરિણામ જાહેર કરવા માંગ કરી છે. પોરબંદર જિલ્લામાં અવારનવાર કોલેજોની પરીક્ષા યોજાય છે, ત્યારે મે માસના નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા MHWની પરીક્ષા યોજવામાં આવી હતી, તેમજ ફિલ્ડ વર્ક વાઇવા પણ વિદ્યાર્થીઓના લેવામાં આવ્યા હતા. પરંતુ 2 માસ બાદ હજુ પોરબંદર જિલ્લાના 500 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું નથી, જેને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પોરબંદર જિલ્લા NHUI દ્વારા નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી અને 2 માસ પૂર્વે MHWની જે તે પરીક્ષા લેવામાં આવી હતી તેમનું પરિણામ તાત્કાલિક જાહેર કરવા રજૂઆત કરી છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આવતા MHWના 500 જેટલા વિદ્યાર્થીઓની 2 કે 3 મહિના પહેલાં તેમની જે પરીક્ષા લેવાય છે તેનું હજી સુધી પણ પરિણામ જાહેર નથી થયું, જેને લઈ અને વિદ્યાર્થીમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. 2 દિવસ પહેલાં પણ વિદ્યાર્થીઓને અમને રજૂઆત આવેલી છે આ બાબતે, એટલે ગઈકાલે અમે માનનીય શ્રી કુલપતિ સાહેબને એક પત્ર લખ્યો અને એક એવી માંગ કરી છે કે આપ વહેલી તકે પરિણામ જાહેર કરો, જેથી કરીને આ વિદ્યાર્થીઓએ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાનું ફોર્મ ભરવાનું થતું હોય અથવા તો જે તે ભરતીઓમાં પોતાનું માર્કશીટો તેમને આપવાની થતી હોય તો તે અટકી ન રહે, તો એ બાબતને લઈ અને રજીસ્ટ્રાર સાહેબ સાથે પણ અમારે વાત થઈ છે, ત્યારે એમને એવું કહેલું છે કે 2 કે 3 દિવસની અંદર જ આનો અમે નિરાકરણ લાવીશું. પોરબંદરના 500 જેટલા વિદ્યાર્થીઓ MHWનું પરિણામ નહીં આવતા આ વિદ્યાર્થીઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ ભરતીના ફોર્મ ભરી શકતા નથી, જેને લઈને આ વિદ્યાર્થીઓ સરકારી નોકરીથી વંચિત રહે છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.